सीताराम बधाई नहीं बधाई जराट में क्या कि सेफ्टी रूम के वो है शेल्टर के वो है तो आज से सेफ्टी रूम जे रूम जो ज रूम हो बीजो कोई हो नहीं आज दरवाजो से गोठानो हो आखो गोठानो दरवाजो જે અત્યારના ઇઝરાયલના જે ઘર હોય એમાં બધા એક એક રૂમ હોય છે જે શેલ્ટર હોય ને આ બારી છે બારી લોઢાનું અંદર દેવાઈ જાય અત્યારે તો ખુલ્લું છે ખાલી આવા ઉજાસ માટે ને બાકી રૂમ જેવો જ રૂમ છે જે અત્યારે સ્ટોર રૂમ માટે ઉપયોગ લેવામાં આવે જ્યારે કંઈ ન હોય ત્યારે અત્યારે યુઝ છે તો થોડો ઘણો વપરાશ થાય ને જ્યારે પણ મિસાઈલ પડે ડ્રોપ સાયરન વાગે પછી 1.5 મિનિટ હોય બધાને આ શેલ્ટર રૂમમાં પૂગે જવાની ત્યાં સુધી લગભગ બધા શેલ્ટર રૂમમાં પૂગે આવે ને જમવાનું ને પાણીનું ને બધું વ્યવસ્થા રાખીશે હા કે કંઈ પણ થાય ને વધારે ઘડી રહેવું પડે તો ચાર્જિંગ ને મોબાઈલ ને આઈપેડ ને બધું કે છોકરા નાના હોય આતે હોય તો બધાને મનોરંજન થઈ જાય ને વાંધો ન આવે ને આ બધું છે એ સિક્યોરિટીમાં તો રાખેલું હોય કે અંદર ફહાઈ ગયા હોય તો એ લોકો પાણી ને જમવાનું ને દવા ને બધું પુરવાર કરે હગે ને આ છે ઇમરજન્સી માટે હે કે વધારે કંઈ ડિફિકલ્ટી આવી હોય ને ફહાઈ ગયા હોય તો એ લોકો ખોલે ને અંદર રેસ્ક્યુ માટે આવે હગે ને આ બધી ભીતો છે એ બધી કોન્ક્રીટ ફાઇબર ગ્લાસ સ્ટીલ અને ઘણા બધા મટીરિયલ્સથી બનેલી હોય આવો હોય ઇઝરાયલનો સેફ્ટી રૂમ જેને આ લોકો બધા શેલ્ટર કે અને સાયરન વાગે ત્યારે થોડે થોડે આ રૂમમાં ઘરે આવે બધા અને આ રૂમની લાઇટમાં ખબર નહીં હું સિસ્ટમ હે કે બધા આખા ઘરમાં લાઇટ હોઈ જાય તો એ પણ આ રૂમમાં લાઇટ હોય જ છે સેફ્ટી માટે અને આવો હે થોડા ઘણું શોરૂમ હે એટલે આમાં બધું પડ્યું તો એને ઇગ્નોર કરજો અને આ લોઢાનો દરવાજો હે દેવાઈ જાય એટલે બધે બધું કંઈ સંભરાય કરાય